તો સીએએ અને એનઆરસી ના કાયદાના વિરોધમાં જામનગર કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો અંગેની સભા શહેરના પ્રદર્શન મેદાન ખાતે યોજાઈ આ સભામાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને વિપક્ષ નેતા અલ્તાફ ખફી આગેવાન દિનેશ પરમાર તેમજ અન્ય સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા ત્યારબાદ સંવિધાન બચાવવાની રેલી પ્રદર્શન મેદાને કલેક્ટર કચેરી સુધી યોજી કલેક્ટર રવિશંકરને આવેદન આપ્યું આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો સૂત્રોચાર યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ દેશ જ્યારે આઝાદી માટે મહેનત કરી રહ્યો હતો સ્ટ્રગલ કરતો હતો એ સમયે સવાલ ઊભો થયો કે આપ દેશનું બંધારણ કેવું હશે કઈ દિશાની અંદર આ દેશનું સંચાલન કરવામાં આવશે ત્યારે દેશના બધા જ નેતાઓએ ભળી અને જે બંધારણ સભા હતી એ બંધારણ સભાની અંદર સર્વાનુમતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે વિશ્વના સારામાં સારા બંધારણોનો અભ્યાસ કરી અને આ દેશને એવું શ્રેષ્ઠ બંધારણ આપ્યું કે જેને લીધે દેશ લાંબા સમય સુધી અખંડિત રીતે સાર્વભૌમિક રીતે વર્તે બિન બિન લોકશાહી રીતે બિન સાંપ્રદાયિક રીતે વર્તે અને લોકશાહી મજબૂત બને એના માટે બાબા સાહેબે આ બંધારણ બનાવ્યું